नमस्कार, हूँ छु जिनल। तमे जोई रह्या छो न्यूज पॉइंट चैनल। तो हवे एक नजर करिए आजनी हेडलाइंस उपर। बनासकांठा जिल्लानी विविध चेकपोस्ट पर 31st नी उजवणी करी आवता 53 नबीरा नशानी हालत में झड़पाया। पालनपुर अंबाजी अमीरगढ़ दांतीवाड़ा पुलिस द्वारा तमाम नी सामे करी कार्यवाही। पालनपुरना उमियानगरना रहीशो 12 दिवसथी पीवाना पाणी माटे मारी रह्या छे वलखा। स्थानिक कोर्पोरेटर ने रजूआतो करवा छतां परिणाम शून्य। સ્થાનિકોએ પાલિકા સામે કર્યો રોષ વ્યક્ત। ડીસાપાટણ હાઈવે પર તસ્કરોનો તરખરાટ। ઉત્સવ બંગલોજમાં મોડી રાત્રે અજાણા તસ્કરોએ કરી 5 લાખની મત્તાની ચોરી। જિલ્લામાં ખાતરના ભાવ વધારાના પગલે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ। ઇન્ડિયન પોટાશ કંપનીએ તોતિંગ વધારો કરતા ખેડૂતો બન્યા ચિંતિત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પરથી 31st ઉજવણી કરી પરત ફરતા નશો કરેલા 53 લોકો ઝડપાયા। જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર 31st ઉજવણી કરી પરત આવતા નશો કરેલા 53 લોકો ઝડપાયા। પાલનપુર અંબાજી અમીરગઢ દાંતીવાડા ચેકપોસ્ટે પોલીસે શખ્સોની ઝડપી કાર્યવાહી હાથ ધરી। 31st ઉજવણી કરવા માટે રાજસ્થાન જઈને પરત ફરતા 50 ઉપરાંત ઉત્તર ગુજરાતના નબીરાઓને પોલીસે દારૂના નશામાં ઝડપી લીધા હતા। પોલીસે 53 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર અંબાજી અમીરગઢ દાંતીવાડા સહિતના પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હવામાન વિભાગની આગાહીને લઈને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઇકબાલગઢ દ્વારા ખેડૂતો અને માર્કેટયાર્ડના કમિશન એજન્ટને ખેત પેદાશ સાવચેતી રાખવા અપીલ કરાઈ। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઇકબાલગઢ દ્વારા હવામાન વિભાગની આગાહીને ખેડૂત તેમજ માર્કેટયાર્ડના કમિશન એજન્ટને ખેત પેદાશ સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે। હવામાન વિભાગની આગાહીને અનુસંધાને આગામી 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી 2022 સુધી કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઇકબાલગઢ દ્વારા હવામાન વિભાગની આગાહીને અનુસંધાને ખેત ઉત્પન્ન પેદાશને નુકસાન ન થાય તે માટે સાવચેતીપૂર્વક તકેદારી રાખવા માર્કેટયાર્ડના કમિશન એજન્ટ મિત્રોને તથા વેપારી મિત્રોની અને ખેડૂત મિત્રોની વિનંતી કરાઈ। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઇકબાલગઢ દ્વારા માર્કેટયાર્ડના કમિશન એજન્ટ મિત્રોને તથા વેપારી મિત્રોને અને ખેડૂત મિત્રોને હવામાન વિભાગની આગાહીને અનુસંધાને આગામી તારીખ 5 જાન્યુઆરી 2022 થી 7 જાન્યુઆરી 2022 સુધી કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે, જેને લઈ ખેત ઉત્પન્ન ખેત પેદાશને નુકસાન ન થાય તે માટે સાવચેતીપૂર્વક તકેદારી રાખવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઇકબાલગઢ દ્વારા વિનંતી છે। તેમજ ઉત્પાદિત ખેત ઉત્પન્ન ખેત પેદાશને યોગ્ય સુરક્ષિત જગ્યાએ મૂકવા રાખવા તેમજ વેપારી મિત્રોએ પોતાના માલ ખેત પેદાશને યોગ્ય સુરક્ષિત જગ્યાએ ઉતરવા મૂકવા વિનંતી કરાઈ છે। ખેડૂત મિત્રોએ માર્કેટયાર્ડમાં ખેત ઉત્પન્ન ખેત પેદાશને ઢાંકીને લાવવા વિનંતી છે, જેથી કરીને ખેત ઉત્પન્ન ખેત પેદાશને નુકસાન થાય નહીં। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઇકબાલગઢ દ્વારા વિનંતી કરવામાં આવી છે। ગઢ વિમળા વિદ્યાલય ખાતે સાહિત્યકારોનું સ્નેહ મિલન કાર્યક્રમ શબ્દ સંગમ યોજાયો। પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ વિમળા વિદ્યાલય કેમ્પસમાં નવા વર્ષના પ્રથમ દિવસની સંધ્યાએ 16 ગામ લેવા પાટીદાર સમાજના ઉભરતા સાહિત્યકારોના શબ્દોની સરાહના કરવા તેમજ તેઓના લેખન કાર્યને પ્રોત્સાહિત કરવા તથા સમાજના નામી અનામી કવિરત્નોના શબ્દ સંગમ થકી પરિચય કેળવવા પાટીદારની કલમે ગ્રુપના સભ્યોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટીદાર કલમે ગ્રુપના લેખકો કવિઓ અને સાહિત્યકારો હાજર રહી શબ્દ સંગમના અનમોળ અવસરે વિચારોનો માળો ગૂંથી શબ્દમેળાને યાદગાર બનાવ્યો હતો, કે જેમાં અતિથિ સ્થાને વિમળા વિદ્યાલયના ઓફિસ સુપ્રિન્ટેન્ડ હરિભાઈ ભુટકા, એસિડેન્ટ સાયન્સ સ્કૂલના ગણિત શિક્ષક ભાવેશભાઈ પટેલ તેમજ પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ડાકાના પતિ અને ખોડલધામ સમિતિ બનાસકાંઠાના કન્વીનર મિલનભાઈ ડાકાની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કવિરત્નો જેવા કે શ્રીમતી વનિતાબેન મણુંદરા, શ્રીમતી જસ્મીનબેન પટેલ, શ્રીમાન લખુભાઈ પટેલ તેમજ કોમલ ડેરિયાએ તેમની કવિતાઓના પઠન થકી શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા। પાટીદાર સમાજના આ તમામ સાહિત્યકારોને એવોર્ડ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભીખાભાઈ વોરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન પાટીદારની કલમે ગ્રુપના સંચાલક રમેશભાઈ ભુટકા અને કોમલ ડેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રોત્સાહન પ્રસંગ 16 ગામ લેવા પાટીદાર સમાજના ઉપસ્થિત કવિઓ અને લેખકો 16 કળાએ ખીલીને વિદ્યાલયના આંગણીએ પધારે તમામ વાંચકો, કોણ જાણે કેમ સમજાતું નથી, સીધ રચાયું હશે અંતર્મનમાં વિચારોનું કમળ, કોણ જાણે કેમ સમજાતું નથી, સીધ રચાયું હશે અંતર્મનમાં વિચારોનું કમળ। કહું છું જરા ઓરા આવીને નિહાળો, વિમળામાં ખીલ્યું છે તરોતાજું શબ્દ કમળ, વિમળામાં ખીલ્યું છે
તરોતાજું શબ્દ કમળ પાટીદારની કલમે રચાયો છે અહીં પરિચયને પ્રોત્સાહન કેળો શબ્દ સંગમ જાણે કે કળા કૌશલ્યને કૌતુકનો અનુભવ રચાયો છે ત્રિવેણી સંગમ સબરીસા હળવેથી ચૂંટીને ચાખેલા સબરીસા હળવેથી ચૂંટીને ચાખેલા મીઠડા બોરસા બોલ અંતરમનના મીઠડા બોરસા બોલ અંતરમનના શૈશવકાળથી ઉરમાં ધરબીને રાખેલા શૈશવકાળથી ઉરમાં ધરબીને રાખેલા જોજો સાંભળજો નાનપણથી જે શબ્દો હતા મારા એ શબ્દો કાચ જેવા એકદમ નાજુક જેને મને લખવું હતું પણ મારી પાસે કોઈ પ્લેટફોર્મ નહોતું મને કોઈ એની આવડત નહોતી શૈશવકાળથી ઉરમાં ધરબીને રાખેલા સઘળા શબ્દો મારા કાચના મારા શબ્દો કાચના છે જો એનો અર્થ તમે સીધી રીતે લો તો સારું છે ને તો ગુજરાતી ભાષામાં શબ્દના ઘણા બધા અર્થો હોય છે અનર્થ પણ થઈ જાય શબ્દ વૈભવ તો સઘળા શબ્દો મારા કાચના સાંભળજો મનથી ને વધાવજો હરકથી સાંભળજો મનથી અને વધાવજો એને હરકથી બસ તાળીઓનો ગડગડાટ ઓછો ના થાય તાળીઓનો ગડગડાટ બસ ઉપસ્થિત સૌને મારી એટલી જ યાચના કારણ મળી જાય વૃદ્ધ અનાથાશ્રમ એકમેકમાં ભળી જાય એક વિચાર આવ્યો હતો કે જો વૃદ્ધાશ્રમ ને અનાથાશ્રમ એકબીજામાં મળી જાય ને તો વૃદ્ધ માતા પિતાને એક પોતાનું સંતાન છે એવો અહેસાસ અનાથ બાળકને લઈને થાય અને એક અનાથને પોતાના માતા પિતા નથી તે છતાંય વૃદ્ધાશ્રમના જે માતા પિતા છે એ પોતાના છે એવી લાગણી થાય તો એ કવિતા પ્રસ્તુત છે કે ક્યાંક એવું કારણ મળી જાય વૃદ્ધ અનાથાશ્રમ એકમેકમાં ભળી જાય માની ભૂખે બાળ અવતરણ થાય વડીલ બેઠે જીવ પરવરિશ કરાય એક અરજ સ્વીકારો મારી માનવ એક અરજ સ્વીકારો મારી માનવ ન વળે ખુદા જ્યાં અહમના હિસાબો થાય જ્યાં અહમના હિસાબો થાય છે ને ત્યાં ખુદા મળતો નથી મા બાપને તરછોડીને આપણે ખુદા એટલે કે ભગવાનને શોધવા જશું ને તો નહીં મળે પોતે કમાવા પૂજાઘરમાં જાય અણધાર્યું પાછળથી પસ્તાય પુણ્ય કમાવા પૂજાઘરમાં જાય અણધાર્યું પાછળથી પસ્તાય ખૂટીશું જાણે અરજ સ્વાર્થી માનવ ભવો ભવ મદમીઠી દુઆઓ ભેટી જાય માણસને ખબર પડે ને કે પોતાની ક્યાં ભૂલ થાય છે તો મદમીઠી દુઆઓ મળી જાય ન દોભ ન દંભ ન લોભ ન કોઈ વચન પડાય ન દંભ ન લોભ ન કોઈ વચન પડાય સ્વર્ગ સમો વન ઉપવન જ્યાં સમાય તરછોડે એમની પીડા વસમી હોય વાલા સાચા દર્શન તો વૃદ્ધ અનાથાશ્રમમાં થાય થરા નગરપાલિકા પ્રમુખનું સન્માન અને સિનિયર આસિસ્ટન્ટ થરા સબ ડિવિઝનનો વિદાય સમારંભ યોજાયો થરા ખાતે UGVCL થરા સબ ડિવિઝનના તમામ સ્ટાફ મિત્રોએ ચામુંડા માતાજીના મંદિરના પટાંગણ તાણા ખાતે મીટિંગનું આયોજન કરી થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું હતું તથા રશ્મિનભાઈ પ્રજાપતિ સિનિયર આસિસ્ટન્ટ થરા સબ ડિવિઝન UGVCLનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં નવીન વર્ષમાં ડેપ્યુટી એન્જિનિયર જીવી પટેલ દ્વારા નવીન સિદ્ધિઓ સર કરી કંપનીને નવી ઊંચાઈ પર લઈ જવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો તથા થરા નગરપાલિકા પ્રમુખનું સન્માન કર્યું હતું પૃથ્વીરાજસિંહ વાઘેલા નગરપાલિકા પ્રમુખ દ્વારા જીઈબીનો કોન્ટ્રાક્ટરના કામ થકી ખેડૂતો તથા લોકોની સેવા કરવાનો મોકો મળવા બદલ જીઈબી તથા સર્વ ભૂતપૂર્વ જીઈબીના કર્મચારીઓ ડેપ્યુટી એન્જિનિયર અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા વિદાય લઈ રહેલા રશ્મિનભાઈએ સર્વ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અમીરગઢ ચેખલાના પાટિયા નજીક એક ટ્રેલર અચાનક કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ખાબકી ટ્રેલર ખાબકતા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી અમીરગઢ ચેખલાના પાટિયા નજીક નેશનલ હાઈવે પર એક રાજસ્થાન તરફથી આવતા ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ટ્રેલર રોડ સાઈડમાં ખાબકતા ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે રાજસ્થાન તરફથી આવતા ટ્રેલર ચાલકે પાલનપુર આબુ હાઈવે પર અમીરગઢ ચેખલાના પાટિયા નજીક સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા ટ્રેલર રોડની સાઈડમાં ખાબક્યું હતું ટ્રેલર રોડની સાઈડમાં ખાબકતા જ આજુબાજુના લોકો દોડી પહોંચી ટ્રેલર ચાલકને તત્કાલિક બહાર નીકળવામાં આવ્યો હતો જો કે ટ્રેલર ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હતી સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં અમીરગઢ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી ડીસા તાલુકાના માલગઢ ગામે જોગમાયા મંદિરે અનોખી શ્વાન સેવા સવા 6 મણના લાડુ બનાવવામાં આવ્યા
ડીસા તાલુકાના માલગઢ ગામના જીવદયા પ્રેમીઓ દ્વારા 6 શ્વાનોની અનોખી રીતે સેવા ચાકરી કરે છે। છેલ્લા 6 મહિનાના સમયથી 80 મણ જેટલો શીરો શ્વાનોને પીરસવામાં આવ્યો છે। સ્કૂલવાળી ધાણીમાં રહેતા કેટલાક લોકોએ તારીખ 26 જૂન 2021ના દિવસથી શ્વાનોને નિયમિત ભોજન મળી રહે તે માટે અનોખી રીતે સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો। આજે માલગઢ ગામમાં 6.25 મણ લાડવા બનાવીને કૂતરાને પીરસવામાં આવ્યા હતા। મંદિરના સેવાભાવી લોકો પીરાજી ભીમાજી માળી, દેવાજી લુંબાજી માળી, અનિલકુમાર પ્રભુજી માળી, રતનલાલ નાઈ, લક્ષ્મીચંદ ઉમાજી, હરેશકુમાર બાબુલાલ માળી, દયારામજી પ્રભુજી અને ગ્રામજનોના સહયોગથી ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી રહી છે। આ ટીમ છેલ્લા 6 મહિનામાં 80 મણ જેટલો લાપસી લાડુ, ખીર અને દરરોજ બાજરીના રોટલા બનાવીને કૂતરાઓને પીરસાય છે। પાલનપુર શહેરના ઉમિયાનગરમાં 12 દિવસથી પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ। પાલનપુર શહેરમાં આવેલ ઉમિયાનગરમાં છેલ્લા 12 દિવસથી પીવાનું પાણી ન મળતા સ્થાનિકો અને નગરપાલિકાના કોર્પોરેટરો ઉપર રોષ વ્યક્ત કર્યો હતો। પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં કેન્દ્ર સરકારની ડ્રેનેજની કામગીરી ચાલતી હોય પીવાના પાણીની પાઇપલાઇન અને ગટર લાઇન પણ તૂટી જવા પામી છે, જેના પગલે આ ઉમિયાનગર વિસ્તારમાં છેલ્લા 12 દિવસથી પીવાના પાણીની અછત સર્જાઈ છે। સ્થાનિકો દ્વારા ટેન્કર લાવીને પાણીની સગવડ કરવામાં આવી રહી છે, જેના પગલે સ્થાનિકો દ્વારા નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે સ્થાનિકોએ મીડિયા સમક્ષ પાલિકા સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે અમારા ઉમિયાનગર ભાગ 2માં કેન્દ્ર સરકારની ડ્રેનેજની કામગીરીને લઈને જેસીબી દ્વારા ખોદકામ કરાતા અમારા વિસ્તારમાં આવતી ધરોઈની પીવાની પાણીની પાઇપલાઇન તૂટી જવા પામી છે અને ગટર લાઇન પાણી તૂટી જવા પામી છે, ત્યારે પાણીની પાઇપલાઇન રિપેર કરવામાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરતા પાઇપો તૂટી જાય છે અને અમારે છેલ્લા 12 દિવસથી પીવાના પાણીની સમસ્યા ભોગવવી પડી રહી છે। આ મામલે અમે અમારા સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ ઉકેલ આવ્યો નથી, ત્યારે એક બાજુ પાલિકા દ્વારા શહેરમાં પાણીનો બગાડ કરતા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે, ત્યારે ઉમિયાનગરમાં લોકો 12 દિવસથી પીવાના પાણી માટે તળવળી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા દ્વારા ઉમિયાનગરના સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે। એકમાંથી રાજીભાઈ સ્કૂલ પાછળથી બોલું છું, એટલે અમારી છેલ્લા 15-20 તારાથી પાણી નહીં આવતું અને લોકો પાણી વેસ્ટ કરે છે તો 500-500 નગરપાલિકા ઉઘરાવે છે અને અમારા પાણી નહીં આવતું એ કોના પાસે ઉઘરાઈએ બરાબર, અને આ ઘર ગટરવાળા તોડી ગયો એ કોના પાસે વસૂલ કરવાના, એ મ્યુનિસિપાલિટી જવાબ આપે અમને। હું ઉમિયાનગર ભાગ 1નો રહેવાસી છું। અમારા ત્યાં છેલ્લા 12-13 દિવસ થયા છે અને આ સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક પ્રોજેક્ટ ચાલુ છે, મેઇન ગટર લાઇન ચાલુ છે રેઇન ડ્રેનેજનું। હવે અહીંયા એવું છે કે જેસીબીથી ખોદે છે તો પાઇપ તૂટી ગઈ છે અમારી, ગટર લાઇન પણ તૂટેલી છે અને પાણી જે પીવાના પાણી આવે છે ધરોઈનું એની પણ લાઇનો તૂટી ગઈ છે। હવે અહીંયા જે કામ કરી રહ્યા છે એ નાના મોટા થીગડા મારીને જતા રહે છે અને જ્યારે પાણી છોડવામાં આવે તો ફરી એ પાઇપો તૂટી જાય છે। હવે ગટરનું થોડું ઘણું સારું કામ કર્યું છે પણ એમાં પણ આજે જુઓ આ કેટલું બધું પાણી ભરાયેલું છે, તમે અહીંયા જોઈ શકો છો આવીને, અને પાણી છે એ છેલ્લા 12-13 દિવસમાં અમારા અહીંયા 50-60 ઘર છે, એક દિવસ ખાલી 1.5 કલાક ચેક કરવા માટે પાણીની લાઇન ખોલી હતી ત્યારે પાણી આવ્યું છે, એના સિવાય 12 દિવસમાં એક પણ વખત પાણી આવ્યું નથી। અને તમે જુઓ તો દરેક ઘરમાં અત્યારે 2-3 વખત ટેન્કર આવી ચૂક્યા છે અને અમારા વેરાને બધું કમ્પ્લીટ ચાલુ છે તો પછી અમારે કેમ આ બધી તકલીફ વેઠવી પડે છે? તો આ કંપની છે અને આ પાઇપથી થીગડા મારવામાં આવે અને એ આટલો વજન આવે છે ને આ તૂટી જાય છે, એટલે આ થીગડા રહેતા નહીં, આ બધી ચાલુ પાઇપો વાપરેલી છે। તો અમારો મ્યુનિસિપાલિટીને એ જ એક અભિપ્રાય છે કે ભાઈ આ અમારું જે કામ છે એ તમે વ્યવસ્થિત કરી આપો, અને અમારા છેલ્લા 50 આટલા બધી મહિલાઓ છે રોજ પાણી માટે હેરાન થાય છે, તો આ 50-60 ઘર છે એને સુખ શાંતિથી રહેવા દો હવે અને આ કામ કરી આપો। કોર્પોરેટરને રોજ ફોન કરીએ છીએ, કોર્પોરેટર છે અમારા અહીંયા તો એમને પણ અમે દરરોજ ફોન કરીએ છીએ અને જેટલા 4 કોર્પોરેટર છે એમને પણ અમે કમ્પ્લીટ આ બધી માહિતી આપેલી છે, ફોટો મોકલેલા છે ગ્રુપમાં, પણ કામ બંધ કરાવી દો તમે, હવે અમે અહીંયા કામ પણ બંધ કરાયેલું છે પણ આ કામ હવે જલ્દીથી જલ્દી પૂરું થાય તો અમને પણ શાંતિ થાય, તો અમે એટલી આશા રાખીએ છીએ કે અમે જેમ તમને વોટ આપીને જીતવ્યા છે એમ તમે અમારું કામ પણ કરી આપો। દિવસથી અમારે ત્યાં પાણી આવતું નથી બરાબર, હવે અમે ઘરે ઘરે કોઈના ઘરે પાણી નથી, 2-3 ટેન્કર નંખાયા, ચાલવામાં બી તકલીફ પડે, રસ્તો એકદમ ગંદો થઈ ગયો છે, હવે અમારે શું કરવું? વોટ લેવા એટલે આવું છે કગર બેન, વોટ આપજો વોટ આપજો, કચરો બારવા રોડ સાફ કરવા પણ આવતા નથી, કહીએ એટલે પછી કહે છે ના બેન કાલે આવશી કાલે આવશી, પણ હજુ આયા નથી, લેવા તમારે જે રસ્તો કરવો હોય કરજો, નહીતર પછી અમે અમારી વાડી ચલાવીશું। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો, તો જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ।
વિરામ બાદ આપનું સ્વાગત છે. તો હવે જોઈએ અન્ય સમાચાર. ડીસા પાટણ હાઈવે પર આવેલા ઉત્સવ બંગલોજમાં અજાણ્યા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત સોનાના દાગીના સહિત કુલ 5 લાખ ઉપરાંતની ચોરી કરી પલાયન થઈ જતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીમાં તસ્કરો બેફામ બન્યા છે. એક પછી એક મોટી ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ડીસા પાટણ હાઈવે પર આવેલ શુભમ પાર્ટી પ્લોટની સામે આવેલ ઉત્સવ બંગલો ખાતે રહેતા ધનિષભાઈ રામલાલ પરમાર તેમનો પુત્ર અમદાવાદ ખાતે અભ્યાસ કરતો હોય, જેમની જોડે 2 દિવસ અગાઉ પોતાના ઘરને લોક કરી અમદાવાદ ખાતે ગયેલા, આજે સવારે તેમના બાજુના પડોશીએ ફોન કરી જાણ કરેલ કે તમારા ઘરે રાત્રિના સમયે ઘરનું તાળું તોડી ઘરમાંથી ચોરી થયેલ છે. ત્યારે ધનિષભાઈ પરમાર તાત્કાલિક ડીસા પોતાના ઘરે આવી તપાસ કરતા તેમના ઘરનું તાળું તોડી બેડરૂમમાં સામાન વેરવિખેર હાલત પડેલ તેમજ તિજોરીનું તાળું તોડી તિજોરીમાં પડેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ 5 લાખ ઉપરાંતની કોઈ અજાણ્યા ચોર શખ્સો ચોરી કરી પલાયન થઈ ગયેલ. જે બાદ ધનેશભાઈ પરમારે ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા ઉત્સવ બંગલો ખાતે મારું રેસિડેન્ટની મકાન છે. 31 ડિસેમ્બરે હું મારા કામકાજથી અમદાવાદ ગયેલો. રાત્રે 1:30 વાગ્યાની આસપાસ હરકોઈ સમયે આ એક ચોરી થઈ છે. ઘરફોડ ચોરીની વ્યાખ્યામાં આવતું આ ક્રાઇમ છે. આગલો દરવાજાનો નકુચો તોડેલો છે અને એ રીતનું જે ક્રાઇમ થયેલું છે, દાગીના રોકડ રકમ સહિતની ચોરી છે. વિગતે મેં FIR ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશને આપેલી છે અને મને વિશ્વાસ છે કે હાલના જે આ ક્રાઇમમાં વૈજ્ઞાનિક પુરાવામાં FSL ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને બીજા વૈજ્ઞાનિક પુરાવા ખાસ કરીને જે છે એ આધારે ડિટેક્શન માટે દક્ષિણ પોલીસની ટીમ કામે લાગી છે. સકબંધોની યાદી તૈયાર થશે અને જે રીતે આ ક્રાઇમ ડિટેક્શન થશે એનો મને ચોક્કસથી વિશ્વાસ છે. ઘરફોડ ચોરીમાં ખાસ કરીને એવું હોતું છે કે જે ચોરો હોય છે એ બહારના હોય છે, એક મોડસ ઓપરેન્ડી હોય છે, એ આખી આખી એક જે ક્રાઇમ લગતી જે ડિટેક્શનની ફાઇલો હોય છે એના આધારે જ તાત્કાલિક પોલીસ આ કામમાં લાગી ગઈ છે અને વિશ્વાસ છે કે આ ચોરીના જે આરોપીઓ છે તે ઝડપાઈ જશે. આભાર. હાલ તો ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ટીમનું જે કામકાજ ચાલી રહ્યું છે તે દરમિયાન રોકડ રકમ મારી 3.5 લાખ જેવી હતી અને એક મારી બીબીનો જે ગુલ્લર હતી એમાં 41,000 રૂપિયા હતા, એ પણ લગભગ ચોરી થયા છે અને દાગીનાને કેટલી ચોરી થઈ છે એ મુજબ 5-7 લાખથી ઉપરનું જે ક્રાઇમ છે એ મુદ્દામાલ તરીકે ગણી શકાય ને એ રીતની એક ચોરી અહીંયા થઈ છે. 31ને લઈને અમીરગઢ બોર્ડર પર બ્રેથ એનિલાઇઝર મશીનથી લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે. 31ને લઈ ગુજરાતમાં દારૂ સહિત માદક દ્રવ્યો ઘુસાડવામાં ન આવે તે માટે જિલ્લા પોલીસ એલર્ટ બની છે. જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચેકિંગ હાથ ધર્યું છે. 31ને લઈ દારૂ તેમજ અન્ય માદક દ્રવ્યો ગુજરાતમાં ન ઘૂસે તે માટે પોલીસનું રાત દિવસ બોર્ડર પર ચેકિંગ હાથ ધરાયું છે. બનાસકાંઠા SPની સૂચના અનુસાર જિલ્લાની અમીરગઢ, ગુંદરી, ખોડા તેમજ નેનાવા બોર્ડર પર પોલીસે પેટ્રોલિંગ સહિત સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો તેમજ લોકો પર પોલીસ બાજ નજર રાખી રહી છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બ્રેથ એનિલાઇઝર મશીન દ્વારા લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે. અમીરગઢ PSI MK ઝાલાએ જણાવ્યું હતું કે અમીરગઢ બોર્ડર પર પોલીસ રાજસ્થાનથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહી છે. ગુજરાતમાં દારૂ તેમજ નશીલા પદાર્થો ન ઘૂસે તે માટે પોલીસ દ્વારા હાલ ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો. ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો. ડીસા ગોયણ ગામ આવેલ જોગણી માતાના મંદિરમાં આજરોજ ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સૌ આગેવાનો ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા સમાજના મોભના આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે આજે યોજાયેલ સન્માનિત કાર્યક્રમમાં ડીસા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તાજેતરમાં વિજેતા બનેલ નવનિયુક્ત સરપંચોને નાની બાળકીઓના હસ્તે કંકુતિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત કાર્યક્રમમાં ઠાકોર સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. જ્યારે ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા ઊભી કરવામાં આવેલ નવી લાયબ્રેરી માટે દાતાઓ દ્વારા આપવામાં આવેલ દાનવીરોને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે એકતા જરૂરી છે, આ સમાજના સારા પ્રસંગે નવીન હોલ બનાવવા માટે સમાજના આગેવાનોને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. જ્યારે ઉપસ્થિત કાર્યક્રમમાં સરકારી ભરતીમાં પાસ થનાર દીકરી દીકરીઓને ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા 51,000 ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઠાકોર સમાજના સરપંચોનો સંખ્યા ઓછી થતાં ઉપસ્થિત સૌ આગેવાનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં નવા ચૂંટાયેલા સરપંચો દ્વારા શિક્ષણને વધુમાં વધુ સુધારો કરવાની અપીલ કરવામાં આવી હતી.
ग्रामीण विस्तारों में सारी शालाओं बनावामां सहभागी थाय तेवी उपस्थित आगेवान द्वारा आह्वान करवामां आव्युं हतुं। ज्यारे समाजना उपस्थित आगेवानो द्वारा समाजना दरेक दीकरी दीकराओने शिक्षण क्षेत्रे सतत कार्यरत रहीने आगळ वधवा शुभकामनाओ पाठवी हती। ज्यारे ठाकोर समाज कर्मचारी मंडळ द्वारा आयोजित सन्मानित कार्यक्रममां मोटी संख्यामां ठाकोर समाजना आगेवानो युवानो अने खास महानुभावो उपस्थित रह्या हता। અમે ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા આયોજિત ડીસા તાલુકા ઠાકોર સમાજ નવનિયુક્ત સરપંચ સન્માન સમારોહ અને શૈક્ષણિક ચિંતન શિબિરનું આયોજન થયું અને એની અંદર સંપૂર્ણ સરકારની કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે આ આયોજનને પૂરું કરવામાં આવ્યું। આ મારા કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે ગામડાઓની અંદર જે શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને એમાંય ખાસ કરીને જે ગામડાઓની અંદર પ્રાથમિક શાળાથી માંડીને પાયો મજબૂત બને અને સર્વ સમાજનો વિકાસ થાય અને સર્વ સમાજના વિકાસ થકી એક રાષ્ટ્ર વિકાસ તરફ આપણો દેશ આગળ વધે એ પ્રયાસો માટે જે નવનિયુક્ત યુવા સરપંચો છે એમને માર્ગદર્શન સાથે આગળની 5 વર્ષની કામગીરી એ રાષ્ટ્ર વિકાસના હિતમાં આપે એના માટે અમારો મુખ્ય ઉદ્દેશ હતો। અને જે પ્રમાણે આ કર્મચારી મંડળ કામ કરી રહ્યું છે એ પ્રમાણે એમ કે દરેક ઘરની અંદર કોઈ સરકારી કર્મચારી આજની જે સરકારની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લે અને પોતાનું યોગદાન એક શિક્ષણના પ્રયાસ થકી રાષ્ટ્રહિતમાં આપે એ પ્રમાણેનું સુંદર આયોજન કર્યું। એની અંદર સંપૂર્ણ ઠાકોર સમાજના આગેવાનો અને બધાએ સહયોગ આપ્યો, ગ્રામ લોકોએ પણ અહીંયા પૂરો સાથ સહકાર આપ્યો અને આ પ્રમાણેના ભવિષ્યની અંદર એમ કે કાર્યક્રમો એક સરકારી કર્મચારીઓ દ્વારા થાય તો સાચી જે ફરજો સરપંચની છે, કારણ કે સરપંચ એ ગામનો પ્રથમ નાગરિક છે અને એની એ જવાબદારી છે કે ગામના સંપૂર્ણ વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, તો આ સર્વાંગી વિકાસ માટેનો મારો આ પ્રયાસ હતો। ડીસા તાલુકાના જુના ડીસા ગામે દલિત સમાજ દ્વારા વિજેતા બનેલા સરપંચોનું સન્માન સમારોહ કરવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના જુના ડીસા ગામે દલિત સમાજ દ્વારા વિજેતા બનેલા સરપંચનું સન્માન સમારોહ કરવામાં આવ્યો। તાજેતરમાં ડીસા તાલુકાના 80 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિજેતા બનેલા સરપંચનું વિવિધ સમાજ તેમજ વિવિધ સંગઠન દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પોતાના ગામનો વિકાસ કરે અને દરેક સમાજના લોકોને ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વિજેતા બનાવવામાં આવ્યા હતા। ત્યારે વિજેતા બનેલા સરપંચોનું અત્યારે દરેક સમાજ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે ડીસા તાલુકાના જુના ડીસા ગામે પણ વિનાબેન પિયુષભાઈ પુનડિયા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા વિજેતા બનેલા સરપંચનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ડીસા તાલુકામાં દલિત સમાજના વિજેતા બનેલા તમામ સરપંચનું આજે સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો હાજર રહી સન્માન કરવામાં આવ્યું। એમાં પાલાડી સરપંચ બાબુભાઈ ચૌહાણ, વીરમાભાઈ પુનડિયા, દેવાભાઈ છાત્રાલિયા, જયેશ મકવાણા, અમૃતભાઈ ડેલિકેટ, ગૌતમભાઈ છાત્રાલિયા, જયેશભાઈ દેસાઈ, દશરથભાઈ સોલંકી, એમાં કેવળભાઈ મોટી સંખ્યામાં દલિત સમાજમાં હાજર રહ્યા હતા। ડીસામાં આજે આદર્શ હાઈસ્કૂલથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલન યાત્રા નીકાળવામાં આવી। ડીસામાં આજે આદર્શ હાઈસ્કૂલથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ બનાસકાંઠા દ્વારા શૌર્ય સંચલન યાત્રા નીકળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બજરદળ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા, જે શૌર્ય સંચલન સંચાલનનો આરંભ આદર્શ હાઈસ્કૂલથી ગાયત્રી મંદિર રોડ, જૂના બસ સ્ટેન્ડ, ફુવારા સર્કલ થઈ લેખરાગ 4 રસ્તા, સોની બજાર થઈ રિસાલા, SCW હાઈસ્કૂલથી બગીચા સર્કલ થઈ આદર્શ હાઈસ્કૂલ ખાતે સભા સ્વરૂપે ફેરવાઈ હતી। આ શૌર્ય સંચલન યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પણ સાથે રહી હતી। વધુમાં ઉલ્લેખનીય છે કે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ અને કાર્યકરો સહિત સમર્થકોએ જય શ્રી રામના નારા સાથે શહેરના વિવિધ માર્ગો ઉપર આ શૌર્ય સંચલન યાત્રા નીકાળી હતી। ગુજરાતના ખેડૂતો માટે વધુ એક વખત માઠા સમાચાર સામે આવે છે। ઇન્ડિયન પોટાસ કંપનીના ખાતરમાં તોતિંગ ભાવ વધારો થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। બનાસકાંઠા જિલ્લા એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે। જિલ્લાના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, ત્યારે જિલ્લામાં ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતો અવારનવાર કુદરતી સહિત માનવસર્જિત આફતોનો ભોગ બનતા હોય છે। ત્યારે મહત્વની વાત છે કે નવા વર્ષની શરૂઆતમાં જ ઇન્ડિયન પોટાસ કંપની દ્વારા ખાતરના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાતા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઉનાળામાં પાણીની અછત તો શિયાળામાં રવિ સિઝન દરમિયાન જ માવઠાની પરિસ્થિતિને લઈ નુકસાનની ભીતિમાં તો છે જ, તો વળી પોટાસ કંપનીએ ખાતરની બેગોના ભાવોમાં પણ 660 જેટલો વધારો ઝીંકી દેતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। ત્યારે ખેડૂતો શું કહે છે? ખેડૂતોની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે ત્યારે ત્યારે 1150 રૂપિયા હતા, એમાં 1775 રૂપિયાનો ભાવ વધારો
થઈ ગયા 100% થઈ ગયો છે એટલે ખેડૂતને પૈસા લાવવા ક્યાં હતી અને દિવસે લાઇટમાં મોંઘવાડી મળે છે બરાબર ખેડૂતને એટલું ક્યાં હતી પૂરું કરવું ખેડૂતોની બસ ભાવ ઘટાડો કરે લાઇટમાં ઓછું કરે બિલમાં કોઈ પણ વસ્તુમાં સરકારી કર્મચારીનો પગાર વધારે અને એનો બધા ખેડૂતમાં નુકસાન કરે એ લોકો તો આ હતા આજના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ નમસ્કાર